હું તો અમારે એક સુરત ગયા હતા ને સુરતમાં એક પ્રસંગ બન્યો સુરતમાં એક કાકા આવ્યા મારી જોડે કે સ્વાઈ મારે કાલ ખરે ખરી થઈ કે જોવા જેવી થઈ કે શું થયું આપણા સત્સંગી છે મંદિર નહોતું આપણે પેલું મંદિર થયા પહેલા આપણે પેલી ત્યાં કામરેજ ત્યાં આપણું ત્યાં ત્યાં ત્યાંની વાત છે એ કાકા બેઠા છે એમની જાતે ઊભા થાય ભલે માર નથી કરવા પછી કાકા રિટાયર્ડ એ કે સ્વામી કાલ તો જોયા જેવી મેં કે શું થયું કે સ્વામી હું રોજ એ સ્વામી હું ચાલતો જવું કિલો દોઢ કિલોમીટર ચાલતો ઘર થાય તે ઘરથી ચાલતો જવું દર્શન કરવા પાછું ચાલતો ઘેર આવું એમાં એક દાડો સાહેબ હું ફૂટપાટ ઉપર જ હાલું પણ એક દાડો વળી નીચે હાલતો હતો અને વાયાથી મારો બેટો એક સાયકલવાળો જોવાનીઓ આવ્યો તે સાયકલ લઈને મને પછાડ્યો આગળ ભટકાડી મારી મારી ભાઈ વાય થઈને ભટકાડી તે સાયકલ લઈને ભટકાડીને સાહેબ હું તો પડ્યો ભૂ દઈને અને પછી તો મેં એને એવી ગાડી દેવા માંડી હે સારા જોવાની આ તમે બધા શું સમજો છો તમારી જાતને આ ડોકાન પછાડ્યો ખબર નથી પડતી અમારી કેર ભાગી નાખી બોલે બિચારો સાયકલ એક બાજુ મૂકીને તોડતો આવ્યો બાપા મારી ભૂલ થઈ ગઈ બાપા મારી ભૂલ થઈ ગઈ તે આવીને મને ઊભો કર્યો હવે મેં એના કપાળ સામું જોયું તો ચાંદલો તિલક ચાંદલા વાળો મા બટો એ ભગત અને પછી તો મેં એને ગાડીઓ દેવા માંડી હે સ્વામિનારાયણનો ભગત થઈને તું પછાડ્યો મેં તને ખબર નથી પડી હું તારી હું તારા બાપ હોય ને તે મને પછાડ્યો બોલો કે બાપા મારી ભૂલ થઈ ગઈ બાપા મારી ભૂલ થઈ ગઈ અરે તારી ભૂલ નથી બોલ્યા ની ભૂલ છે કે કન્યા એટલે સમજાય ને પેલા ઘનશ્યા મારા તારી ભૂલ નથી બોલ્યા ગન્યા ભૂલ છે એ ગન્યો એમ કહે છે કે મારી મરજી વિના રે કોઈથી તરુણો ના તોડાય તો એ ઘન્યા ભાન નથી પડતી હું દર્શન કરવા નીકળ્યો હતો ઓછો ફિલ્મ જોવા નીકળ્યો હતો કે સમજ્યા એણે મારી રક્ષા કેમ ના કરી હે ઘન્યો આવો ના આવો રહ્યો કે સમજતો જ નથી કંઈ હાથ જઈને ઘે મંદિરમાં જઈને ટેડકાવવા પડશે કે તે મહારાજને ગાળ્યું દેવા માંડી પેલો કે ભાઈ બાપા મહારાજને ગાળ્યું ના દો ત્યાં કે ના દઉં શું એમને શું કહું તારે ગાળ ના દઉં તો કે સ્વામી હું આમ બોલતો હતો ને બરાબરનો બરાબરનો ઉકળાયો હતો ને ત્યાં પેલો જુવાનીઓ મન કે બાપા સાંભળો સાંભળો ભગવાને કેવી દયા કરે શું મને પાડ્યો ને દયા કરી કે અરે હું ટ્રકનો ડ્રાઈવર છું રોજ ટ્રક લઈને લેલન ગાડી લઈને નીકળું છું રોજ ટ્રક લઈને નીકળું છું આજે હું આજે પંચર પડ્યું હતું ઘરના આંગણામાં ગાડી હતી પંચર પડ્યું હતું હું પંચર વાળા ને બોલાવવા સાયકલ લઈને નીકળ્યો હમણાં જો ટ્રક લઈને નીકળ્યો તો તમારે શું થશે હા એટલે ત્યાં પેલા બાપા મને કહેશો પછી તો મેં તો એવી મે મહારાજ એ ઘનશ્યામ મહારાજ તમે બહુ દયા કરી એ ઘનશ્યામ મહારાજ તમે બહુ દયા કરી હવે ઘન્યા શું થઈ ગયું પેલા અલ્યા આ ભગવાન કરે છે સારું જ કરે છે ભાઈ રાખે એમ રેવું ને દેખાડે જો બહુ સારું કરે છે મહારાજ આપણું બધું બહુ સારું કરે છે પાડે એમાં હક છે આ પાડ્યા એમાંય તે સુણી નું કાંટે સર્યું કે ના સર્યું પેલે મને કે સ્વામી આવું મારું બેટું મારે જબરું થઈ ગયું કે મેં કે જિંદગી ઘન્યો ઘન્યો ના કરતા કીધું એમ મુકતો ભગવાન જેમ રાખે એમ રહો દેખાડે જો આનંદમાં રહો બસ એ જ નિષ્કામ ભક્ત એમાંય સંકલ્પ કે સંશય ના થવો જોઈએ બસ મહારાજે જે કર્યું આપણું કંઈક આગળ મોટું નુકસાન થવાનું હશે મહારાજે ઓછું બતાવ્યું છે બસ આવા નિષ્કામ ભક્ત થઈને આપણે રહીએ મહારાજના ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ અમને ખરેખર તમે સકામ મટાડીને નિષ્કામ કરજો ભૂલે છો કે મન કર્મવચનમાં પણ અમારા ક્યારેય સકામ ભાવનો સંકલ્પ ન ઉઠે અમને એવી અમારા સૌ આ પરિવાર ઉપર આ કારણ સત્સંગનો પરિવાર છે એસએમબીએસનો પરિવાર છે હે મહારાજ આ બધો તમારો પરિવાર છે અમે તમારા દીકરા છીએ બસ અમને હાચવું જોઈ તમે અમને આવી નિષ્ઠાએ તમે રખાવજો નિષ્કામ પણ તમે કરજો કસોટી લેતા નહીં અને કસોટી લો તો દ્રઢતા કરાવજો હે મહારાજ બસ આ વર્ષમાં અમારે મૂર્તિના સુખ સિવાય કશું જ જોતું નથી એવા અમે કોરા ધાકોર જેવા થઈ જઈએ એવી અમારી સૌની ઉપર કૃપા કરો કૃપા કરો કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તો ને જય સ્વામી